મેડમે તમને ગઈ વખતે પરીક્ષાનું મથાળું કરાવ્યું હતું, આજે મેડમ તમને બીજું મથાળું કરાવે છે. તો તમે બોર્ડ પર જોશો અને પછી નોટબુકમાં લખશો. પહેલી એબીસીડીના પાછળના મૂળાક્ષર લખો. કયા મૂળાક્ષર લખવાના છે? પાછળના. અહીંયા પણ મેડમે કઈ એબીસીડી લખી છે? પહેલી એબીસીડી લખી છે અને એની પાછળ લાઈન દોરી છે. તો એની પાછળ જે અક્ષર આવે ને એ આપણે લખવાનો છે. તો આપણે બોલવાનો એસ ટી જી એચ ડી ઈ આઈ જે એલ એમ ક્યુ આર. આવી રીતે બોલી અને તમારે પાછળના મૂળાક્ષર લખવાના છે. હવે મેડમ એ શું લખ્યું છે? પહેલી એબીસીડીના આગળના મૂળાક્ષર લખો. તો અહીંયા આગળ જો મેડમે આ મૂળાક્ષર લખે છે ને એની આગળ લાઈન દોરી છે. કઈ આગળ લાઈન દોરી છે? આગળ લાઈન દોરી છે. તો આપણે એની આગળનો મૂળાક્ષર લખવાનો છે. તો આગળ લેટર છે બી છે. તો બી ની આગળ શું આવે? એ. તમે ક્યુ અને પી માં છે ને કન્ફ્યુઝ થાવ છો ને એટલે મેડમ અહીંયા આગળ બતાવે છે
અને Q S તો S આગળ શું આવે R R S W તો W પહેલા શું આવશે V તો આવી રીતે તમારે બીજી ABCD માં લખવાના